राजकोट જિલ્લાના ઉપલેટામાં જન્માષ્ટમીની શોભાયાત્રા કૃષ્ણા ગ્રુપ નગરપાલિકાના પ્રમુખ મયુરભાઈ સુવાદ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે હિન્દુ સમાજનો પાવન અવસર અને ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ એટલે જન્માષ્ટમીના પવિત્ર દિવસે હિન્દુ સમાજ દ્વારા કૃષ્ણ ભગવાનના જન્મદિવસને ખૂબ જ ઉલ્લાસભેર રાજ્યભર ઉજવણી કરવામાં આવતી હોય છે, ત્યારે ઠેર ઠેર જન્માષ્ટમીની શોભાયાત્રા પણ કાઢવામાં આવતી છે, જેથી કરીને ઉપલેટા શહેરમાં પણ નંદગેરા આનંદભર્યો જઈ કનૈયા લાલકીના નાદ સાથે વિશાળ સંખ્યામાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી. મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. આ શોભાયાત્રા ત્રિલોકનાથ મહાદેવ મંદિરેથી પ્રસ્થાન કરી શહેરના વિવિધ રાજમાર્ગો પર પ્રસાર કરવામાં આવી હતી, ને ત્યારે આ શોભાયાત્રા બસ સ્ટેન્ડ ચોક, બાવલા ચોક, ગાંધી ચોક, જીકરિયા ચોક, સોની બજાર, નાગનાથ ચોક, સોમનાથ મંદિરે પૂર્ણ કરવામાં આવી હતી. તેમ તમામ ઉપસ્થિત મહેમાનોને ઠેર ઠેર મીઠાઈઓ ખવડાવી મોઢું મીઠું પણ કરાવવામાં આવતું હતું. આ શોભાયાત્રામાં ઉપલેટા શહેર એકતા અને ભાઈચારાની લાગણીથી ખૂબ જ પ્રચલિત છે, જેથી તમામ હિન્દુ મુસ્લિમ તહેવારોમાં બંને સમાજના આગેવાનો દ્વારા હળીમળીને ઉજવણી કરવામાં આવતી હોય છે, જેથી કરીને આવાજ ભાવચારાની ભાવના સતત જળવાઈ રહે તેવી અપેક્ષા શહેરીજનો અને ગ્રામ્યજનો પણ ઈચ્છી રહ્યા છે. હાલમાં તો રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં જન્માષ્ટમી નિમિત્તે શોભાયાત્રા કૃષ્ણા ગ્રુપ દ્વારા કરવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. હું દાનભાઈ ચંદ્રવાડિયા, ઉપલેટા નગરપાલિકા પૂર્વ પ્રમુખ. આજરોજ જન્માષ્ટમીનો તહેવાર હોય, હિન્દુ સમાજને જે શોભાયાત્રા નીકળે છે કૃષ્ણ ભગવાનની ત્રિલોકનાથ મહાદ મંદિરથી બસ સ્ટેન્ડ ચોક અને રાજમાર્ગ પસાર થઈ હતી. આજે જીકરિયા ચોક પર રેડી પહોંચતા અહીં મુસ્લિમ એકતા મંચ દ્વારા હિન્દુ સમાજના આગેવાનોના હારતોરા અને મીઠા મોટા કરાવી અને સન્માન કરવામાં આવેલ છે અને સ્વાગત કરવામાં આવેલ છે. અગાઉ પણ મુસ્લિમનો તહેવાર હોય છે ત્યારે હિન્દુ સમાજના આગેવાનો હારતોરાથી સ્વાગત કરે છે અને એની પ્રસંગોમાં હાજરી આપે છે. ખરેખર આ ઉપલેટા શું તમે હિન્દુ મુસ્લિમ સમાજનો જે એકતા છે એ કાયમી એકતા જળવાઈ રહે અને સમાજને આગેવાનો ભાઈચારા થઈ જાય હવે એવી હું પ્રભુને પ્રાર્થના કરું છું. અને મુસ્લિમ સમાજનો પણ આજે આભાર માનું છું કે એ લોકોએ હિન્દુ સમાજના આગેવાનોનો જે હારતોરા અને મીઠું મોટું કરીને સન્માન કર્યું છે. એ બધા ધન્યવાદ.